જય સ્વામિનારાયણ. મિત્રો, હમણાં જે આપણે કુદરતી રબર વિશે જોયું, એમાં કેટલાક ભૌતિક ગુણધર્મ એવા છે કે જેના કારણે તેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થઈ શકતો નથી. એ માટે એના ભૌતિક ગુણધર્મમાં સુધારા કરવાની જરૂર પડી. આથી ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકને વલ્કેનાઇઝેશનનો ખ્યાલ આવ્યો. એકચ્યુઅલી કરવું કેમ પડે છે, પહેલાં જોઈ લઈએ કે કુદરતી રબર નું ટેમ્પરેચર જ્યારે વધે, એટલે કે 62° સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને જઈએ છે તો ઇનરમ બની જાય છે. નીચા તાપમાને 10° સેલ્સિયસ છે તો એ બરડ થઈ જાય છે. એને પાણી શોષવાની ક્ષમતા ખૂબ જ વધારે છે. અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય છે અને ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરતા નથી. તો ચાર, ટેમ્પરેચર, પાણી, અધ્રુવ્ય, ઓક્સિડેશન. ઊંચા તાપમાને નરમ, નીચા તાપમાને બરડ, પાણી શોષવાની ક્ષમતા વધારે છે, અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય છે, ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરતા નથી. તો આ ભૌતિક ગુણધર્મોમાં સુધારા કરવા માટે ચાર્લ્સ ગુડિયરને એક મસ્ત વિચાર આવ્યો. ગુડિયર એટલે ગુડી જ વિચાર આવ્યો. તો એ વિચાર કેવી રીતે આવ્યો, તો કે જ્યારે આ કુદરતી રબરને જ્યારે સલ્ફરના મિશ્રણ સાથે 373 કેલ્વિનથી 415 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવ્યો, ત્યારે એ ભૌતિક ગુણધર્મમાં સુધારા થયા. તો કેવી રીતે, અને જે નવું રબર બન્યું, નવા ગુણધર્મ, એને વલ્કેનાઇઝ રબર કહેવાય છે. તો આગળ આપણે જ્યારે એનું મોનોમર આઇસોપ્રિનમાંથી પોલી આઇસોપ્રિન કરેલું, ત્યારે અહીંયા ડબલ બોન્ડ હતા. તો એ ડબલ બોન્ડ સાથે સલ્ફર તિર્યક બનતી જોડાય છે. આ રીતે તિર્યક, તિર્યક ઘણી વાર આપણે આવેલો છે શબ્દ, તો આ તિર્યક કહેવાય. એને કારણે એનું આ બંધારણ જો આખું મિશ્રબંધિત ટાઈપનું થઈ ગયું, બેકલાઇટ મેલેમાઇન જેવું. તો અહીંયા જો એવી રીતે ત્યાં ડબલ બોન્ડ ના જોડાય, તો એની બાજુનો જે CH2 છે ત્યાં એક એક હાઇડ્રોજન રિલીઝ થઈ અને એક સલ્ફર જોડાય છે. તો હું તમને બતાવ્યું કે આ જે વલ્કેનાઇઝેશનને લીધે સલ્ફર પ્રતિક્રિયાત્મક દ્રિબંધ સાથે તિર્યક બંધ બનાવ્યું, જે હમણાં બતાવ્યું તે, એને કારણે કેવો બન્યો, ડટ. હવે જોઈએ, આપણે ટાયર માટે જો તમારે રબરનું ઉત્પાદન કરવું હોય તો એમાં 5% આ MCQમાં આવશે, 5% સલ્ફર તિર્યક બંધ સાથે જોડાય. અને બેટરીના આવરણ, આ ચોપડીમાં નથી પણ જૂની ચોપડીમાં હતું એટલે લખવાનું, બેટરીના આવરણની બનાવટ માટે 30% સલ્ફર, ટાયર માટે 5% સલ્ફર, બેટરી માટે 30% સલ્ફર. એક નોટ્સ એ બી જૂની ચોપડીમાંથી લીધેલી છે કે આ યુક્સિલ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, પરંતુ જો એની અંદર ઝેડેનો ઉમેરવામાં આવે તો પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે. હજી એકવાર આપણે જોઈએ રબરનું વલ્કેનાઇઝેશન. તો પહેલા સવાલ થાય, રબરને વલ્કેનાઇઝ શા માટે કરવું પડ્યું? તો કુદરતી રબરના ચાર ભૌતિક ગુણધર્મોમાં પ્રોબ્લેમ કયા હતા તે જોઈએ. ઊંચા તાપમાને નરમ બનતું હતું, નીચા તાપમાને બરડ બને છે, પાણી શોષવાની ક્ષમતા વધારે છે, અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય છે, ઓક્સિડેશન ક્રિયાનો પ્રતિકાર કરતા નથી. તો આ ભૌતિક ગુણધર્મોમાં સુધારા કરવા માટે જ વલ્કેનાઇઝ કરવામાં આવ્યું. કોને કર્યું હતું? ચાર્લ્સ ગુડિયર. એ લખવા નથી. કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને 373 કેલ્વિનથી 415 કેલ્વિન તાપમાને પ્રક્રિયાથી વલ્કેનાઇઝ રબર બને છે. એમાં શું થાય છે, આ જે દ્રિબંધ અહીંયા હોય છે એ તૂટી અને સલ્ફર તિર્યક બંધથી જોડાય છે, અથવા એની બાજુવાળો મિથિલિન સલ્ફર સાથે જોડાય છે. મિથિલિન એટલે CH2 આજે દેખાય, તેમાં હાઇડ્રોજન હાઇડ્રોજન દૂર થઈ અને એસ જોડાઈ જશે. એટલે હમણાં કીધું તે પ્રમાણે શું થાય, સલ્ફર એ પ્રતિક્રિયાત્મક દ્રિબંધ સાથે તિર્યક બંધ રચે છે, જેને કારણે દ્રઢ બને છે. આ બંનેમાંથી એક થઈ શકે. ટાયર માટે બનાવવું હોય તો 5% સલ્ફર, બેટરીના આવરણ માટે 30% સલ્ફર તિર્યક બંધથી જોડાય છે. મતલબ વલ્કેનાઇઝ દરમિયાન તમારે એ રીતે એડ કરવાનું, 5% હશે તો ટાયર બનાવશે જે બળશે એમાંથી, 30% નાખશો તો બેટરીનું આવરણ બનશે. યુક્સિલ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, ઝડપી બનાવવા માટે એની અંદર ઝેડેનો ઉમેરવામાં આવે છે. જય